Audio Jungle. નમસ્તે મિત્રો, ન્યૂઝ ટોક 24માં આપનું સ્વાગત છે. મુખ્ય સમાચાર. લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકે લાખોની અનટેક ચોરીનો ભેદ ઉકેલ્યો. દાહોદ લીમખેડા નાયબ પોલીસ અધિક્ષકે દાહોદ LCB અને દેવગઢ બારિયા પોલીસની મદદથી બે મોટી અનટેક કરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપી ઝડપી લીધા. ગત વર્ષ ગુજરાતમાં સુરત શહેર તથા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના અનડિટેક કરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર ગુનાઓ શોધી કાઢવા કરાયેલ સૂચના અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક MS ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓના માર્ગદર્શકથી પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાની સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કાનેન દેસાઈ લીમખેડા વિભાગનાઓને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના જેસાવાડ વિસ્તારના વડવા ગામના નિશાળ ફળિયાનો વાઘજી કીકા ભાભોર તથા તળાવ ફળિયાના હિમસિંહ નબળામાં આવી એમ બંને જણા વડવાથી એક સફેદ કલરનું નંબર વગરનું TVS અપાચી મોટરસાઇકલ લઈને ગધાનપુર થઈને દેવગઢ બારિયા બાજુ આવવા નીકળ્યા છે અને આ બંને જણાએ સુરત બાજુ ચોરી કરેલ છે. તેના પૈસા પણ તેમની પાસે લઈને દેવગઢ બારિયામાં ટાઉનમાં સાગનું લાકડું ખરીદ કરવાની નીકળેલ છે, જેમાં હિમસિંહે કાળા કલરનું જેકેટ પહેરેલ છે અને વાઘજીએ લીલા કલરનું શર્ટ તથા પેન્ટ પહેરેલ છે. જે બાતમીના આધારે લીમખેડાના DYSPએ બનાવેલ ડિટેક્શન ટીમનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN પરમાર તથા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ રણજીતસિંહ કિરણભાઈ તથા દેવગઢ બારિયાના પોલીસ ઇન્સ્પેક્ટર MK ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર LCB HP કેરલ તથા દાહોદ LCB ટીમના ASI સોમાભાઈ, રત્નાભાઈ તથા કરણભાઈ અને નિલેશભાઈ સાથે ધાનપુર ચોકડી ઉપર હકીકતવાળી મોટરસાયકલની વોચમાં ઊભા હતા અને તેઓ મોટરસાયકલ આવતા તેને સ્થળ ઉપર પોલીસ સ્ટાફના માણસોએ કોડન કરી ઝડપી પાડી હતી અને તેઓની પોલીસ સ્ટેશન લઈ જઈને સદન પૂછપરછ કરતા તેઓએ તે તથા તેમના સાગરીતોને મળીને સુરત શહેર તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ખાતે ઘરફોડ ચોરીની કબૂલાત કરેલ હતી. સુરત શહેર કટોદરા પોલીસ સ્ટેશનમાં ભગવાન મહાવીર સ્થાનની કોલેજમાં ₹50 લાખ રોકડનો ચકચારી ઘરફોડ ચોરીનો એન્ટીટેક ગુનો અને બીજી પૂર્વ કચ્છ ગાંધીધામના જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનનો ઘરફોડ ગુનો કબૂલ કર્યો હતો. જે પકડાયેલ આરોપીઓ પૈકી હિમસિંહ નબળામાં આવી અને તે વડવા તળાવ ફળિયા તાલુકા ગરબાળા જિલ્લા દાહોદના છે. બીજો વાઘજીભાઈ કીકા ભાભોર તે પણ વડવાનો જ રહેવાસી છે. તેઓની પાસેથી ભારતીય ચલણીના રોકડ ₹2,35,000 મળી આવેલ છે. એક સફેદ કલરની TVS કંપનીની અપાચી મોટરસાઇકલ આગળ પાછળ નંબર વગર કિંમત ₹1,17,900નો મુદ્દા માલ રિકવર કરેલ છે. આમ નાયબ પોલીસ અધિક્ષક કાનન દેસાઈએ લીમખેડા વિભાગની ડિટેક્શન ટીમ સાથે મળી અનડિટેક ઘરફોડ ચોરીના બે ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી હતી. જે ગુનાઓ વધી રહ્યા છે એ મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન માટે થઈને ગુજરાત રાજ્ય ગાંધીનગરના DGP સાહેબ અને અમારા DIG સાહેબ ભરાડા સાહેબ, SP હિતેશ જોયસર સાહેબ અને અમારી ટીમે એક ડિટેક્શન ટીમ બનાવી હતી લીમખેડા ડિવિઝન ખાતે. આ ટીમને બાતમી મળેલ હતી કે 6-1 જેટલા આરોપીઓ કે જેઓ વડવા ગામના છે, જેસાવાડા અને માતવા વિસ્તારમાં રહે છે, આ લોકોએ 5 જાન્યુઆરી 2020ના રોજ સુરત શહેરમાં એક મોટી ગરફોડ કરેલ છે. એ સંબંધે અમે તપાસ કરતાં અમને ખાતરી મળી કે 5 જાન્યુઆરી 2020ના રોજ કટોદરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં શ્રી ભગવાન મહાવીર નામની જે શૈક્ષણિક સંસ્થા છે એમાંથી આ લોકોએ 50 લાખ રોકડની ચોરી કરેલ છે. જે સંદર્ભે અમે 2 જે ચોર છે એમને ડિટેન કર્યા કાલે રાત્રે અને એના સંદર્ભમાં પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોની 6 જણની ટીમ હતી, એમાંથી 2 જણ હતા એ લોકોએ બહાર રેકી કરી હતી, 1 જણ અંદર ગયા હતા અને બાકી બધાએ થઈ અને ભેગા થઈ અને 50 લાખની લૂંટ કરેલ હતી. જે સંદર્ભે 6 માંથી 2 આરોપીને અમે લોકોએ અટક કર્યા છે અને સુરત પોલીસને હેન્ડઓવર કરી રહ્યા છીએ.
2,35,000 નો મુદ્દામાલ અમે રિકવર કર્યો છે અને એમાંથી એ લોકોએ બીજું પણ એક બાઇક લીધેલું હતું અપાજી, એ પણ અમે લોકોએ રિકવર કર્યું છે. આ સિવાય ડિટેલમાં પૂછપરછ કરતા ઇન્ટરોગેશન કરતા અમને જાણવા મળ્યું છે કે આ જ ટીમ અગાઉ પણ અંજાર પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ દાખલ થયેલી છે એમાં પણ સંડોવાયેલી છે. તો અમે ત્યાં પણ જાણ કરી છે અને આ રીતે બે મોટી ગરફોડ અમે ડિટેક્ટ કરેલ છે.